અને તોય આપણે આવી હારી કથા આપણા આપણા મલકમાં આવી હોય તો આપણે શું કહેતા હોય? 7 દિવસ કથા હલવાની છે, એક દી જાશું. એક દિવસ તો આમી તરફ જવાનું જ છે, બધું મૂકીને વયો જવાનો છું. માણસ લગ્નમાં જવા માટે રજા લઈ લે છે, માણસ પાર્ટીમાં જવા માટે લગ્ન રજા લઈ લે છે, માણસ પોતાના પત્ની એમ કે ના હો આ વખતે અમને લઈ જ જાઓ તો મૂવી જોવા હાટું રજા લઈ લે છે, પણ કથા સાંભળવા હાટું રજા નથી લેતા. અને તમે જો ભગવાનની કથા હાટું સમય નહીં કાઢો તો હું તમને ભરોસા સાથે કહું છું કે તમારા અંતિમ સમય ઠાકોરજી તમારા માટે નવરા નહીં થાય. યે યથા માં પ્રપદ્યંતે તામ સ્તથેવ ભજામ્યહમ. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે જે મને ભજે છે એને હું ભજું છું, જે મને ભૂલે છે એને હું ભૂલી જાઉં છું. પત્રિકા દેવા જઈએ ને કહીએ ને કે તમે આખું ઘર હાથે હાથ દે આવજો, એટલે શું કે ખબર? અરે આવું તો છે પણ હવે આ કામમાંથી થોડીક આ કંઈક નોકરીમાંથી રજા બજા મળે. અરે ઘણા ઘણા એને તો હમણાં થોડા દિવસ આપણને દેખાણા ન હોય ને આપણે મળીએ ને બધા પર પૂછીએ તમે તો બહુ કામમાં પડી ગયા લાગો, હમણાં તો નવરાઈ નથી થતા લાગતા. અરે ભાઈ મરવાની નવરાઈ નથી, હા બોલો, એને મરવાની નવરાઈ ન હોય. જાણે ઈ નવરો હોય ત્યારે મરણ આવવાનું હોય. યાદ રાખજો, ખાસ યાદ રાખજો એક વાતને, તમે ગમે એટલા બીજી હશો પણ ઈ આવશે ત્યારે તમે નવરા થઈ જવાના છો. એનું એક જ કારણ છે કે તમે બધી જગ્યાએ એબસન્ટ રહી શકો, ન્યાય એબસન્ટ ન રહી શકાય. કથા અહીંયા હોય અને 7 દિવસની કથા પૂરી થઈને તમે ન આવો ને પૂછીએ કેમ કથામાં આવ્યા, તો શું કહો? એ તો હું બારગામ ગયો હતો ને એટલે હાજર નહોતો. એટલે તમારે કથામાં આવવું હોય તો અહીંયા આવવું પડે, કોઈ લગ્ન હોય તો જે જગ્યાએ લગ્ન હોય ત્યાં તમારે જવું પડે. એક મૃત્યુ એવું છે કે તમારે ક્યાંય નહીં જવાનું, એ તમે જ્યાં હોય ત્યાં આવી જાય. કોઈ દી કોઈ એમ કીધું કે મૃત્યુ આવ્યું ત્યારે હું હાજર નહોતો, એમ હાજર જ હોઉં તમે, એમાં કોઈ એબસન્ટ ન હોય, પ્રેઝન્ટ. ક્યારે આવી જશે વાલા ભક્તો ખબર નથી હો. પરમાત્માનું ચિંતન કરશો ને તો તમને એ મૃત્યુનો ભય છૂટી જશે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે અંતકાળે જે મારું ભજન કરે છે એને ક્યારેય મૃત્યુનો ભય સતાવતો નથી. અંતકાળનો અર્થ એવો ન સમજતા કે પથારી પડી જઈએ અને એમ થાય કે હવે આપણે નથી જીવવાના, તો એ ભગવાનને ભજવાનું ચાલુ કરીએ. જે શ્વાસ અંદર જાય છે એમાં પણ પરમાત્માને ભજો, જે શ્વાસ બહાર કાઢો છો એમાં પણ ભગવાનને ભજો. કેમ? તો અંદર ગયેલો શ્વાસ તમે બહાર કાઢી શકશો કે નહીં એની તમને ખબર નથી, અને નવો શ્વાસ અંદર લઈ જશો કે નહીં એની તમને ખબર નથી. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનું ઉડી જશે. કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા નો ઉડી જશે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. બધી માયા મૂડી મેલી ને ખાલી હાથ જાવું પડશે. બધી માયા મૂડી મેલી ને ખાલી હાથે જાવું પડશે. આ સંસારમાં બધું જ તમારું અહીંયા પડું રહેવાનું છે. એક જ વસ્તુ હારે આવશે, શું? જે તમે સત્કર્મનું ભાથું બાંધ્યું છે એ તમારી સાથે આવશે, બાકી કંઈ આવવાનું